હું બહુ જ વિવેકથી કહું છું, બહુ એટલું બધું ડરવું નહીં. આપણે કઈ બહુ એવા મોટા મોટા પાપ નથી કર્યા, હોય ને અણી જેવા આપણા બધાના પાપ છે. આપણા બધાના પાપ એ કેવડા, આપણા જેવડા નાના નાના કીડીને ટાંગા જેવડા. શું કર્યું હોય તો કે પિક્ચર જોવા ગયા હોય ને એમાં લખ્યું હોય કે 9 વર્ષથી નીચેના બાળકોની ટિકિટ લેવી, તો આપણે એમ કીધું કે નાનાજી 8.5 વર્ષની જ છે. આટલું અહીંયા ચપ્પલ બધાના લાઈનમાં પડ્યા હોય, આપણા ગોઠવવા માટે એક જણને આપણે નીચે મૂકી દીધા, કોક પૂછે કોને કર, મન નથી ખબર. એકા જણની પેન લીધી હોય સહી કરવાની, પણ પાછી નો દીધી હોય. આપણા પાપ આવડા આપણા જેવડા, બહુ બીવું નહીં. ભગવાનથી ડરો જ નહીં. અહીંયા તો મેં કીધું કે પૂજ્ય ચરણ બેઠા છે, મારે બોલવું અવિવેક છે, પણ પૂરી સભાનતાથી કહું છું, ભારતીય ધર્મ એક જ એવો ધર્મ છે વિશ્વના તમામ ધર્મ જેમાં ઈશ્વરથી ડરવાનું નથી, ઈશ્વરને પ્રેમ કરવાનું શીખવામાં આવ્યું છે. આપણા ભગવાનથી ડરવાનું છે જ નહીં, અને બીતા જ નહીં. તમને તાવડામાં તડશે ને તમને કાપશે, મારે આપણે કોઈ એવા પાપ નથી કર્યા. પાપ તો પહેલાના લોકોએ ન કર્યા છે. અત્યારે તમે ગમે એટલી મોટી સંપત્તિની બધા વાતો સાંભળો કે આપણો હો હોય અનિલ અંબાણી આ મુકેશ અંબાણી આવડા મોટા લગ્ન કરી નાખ, આવડા મોટા અહીં બધા ભેગા થઈને ટોળું વળીને એવું નક્કી કર્યું કે આની પ્રોપર્ટી આપણે લઈ લેવી. આપણે રાજી થઈ આપણા ગુજરાતી એક વટ રાખી દીધો ભાઈ. પહેલાના જમાનામાં તો એકાદ કોઈક રાજકવિ છે કે કોઈક એવી વાત કરે કે ઓહો હો ન્યાની રાજ આટલું બધું, તો ભેગા થઈને એમ કે હાલો બધા જઈને લૂંટી આવીએ. કોકની પત્ની ગમી જાય તો ત્યાં જઈને વહી આવે લૂંટી આવે. આપણે ગમે એવી દીપિકા ગમે, આપણે કોઈ દી ભેગું થઈને કીધું હાલો 5 ભાઈઓ ભેગા થઈને લઈ આવીએ ઘરે, નહી. આપણને આપણી લિમિટ ખબર છે, આપણે એક સરસ દાયરામાં છીએ. એટલે આમ જુઓ તો સતયુગના ઘણા બધા લક્ષણોમાં આપણે ઓલરેડી છીએ. એટલે એટલા બધા પાપથી બીતા ને એવા કોઈ બહુ મોટા મોટા પાપ નથી. હા, આપણાથી સૌથી મોટું પાપ જે થાય છે, એમ કીધું ને કે ભાઈ આંખથી તમને ઈશ્વર નહીં દેખાય, આ નેત્ર ખોલવું પડશે. આપણી તકલીફ એ છે કે ધર્મ આપણને એક મૂર્તિમાં એક પથ્થરમાં ઈશ્વર દેખાડી શક્યો, એક માણામાં ઈશ્વર ન દેખાડી શક્યો. એના હૃદયમાંય છે, આનું હૃદય તોડીશ તો તનની અંદર બેઠેલો ઈશ્વર. આપણે ત્યાં પગે લાગવાની પરંપરા છે ને, ખાલી માત્ર મોટા છે એટલા માટે કે એમણે કેસરી કપડાં પહેર્યા છે એ સાધુ છે એટલા માટે પગે નહોતું લાગવાનું. આપણે કોઈકને પગે એટલા માટે લાગીએ છીએ કે તારામાં બેઠેલ જે ઈશ્વર છે ને એને હું વંદન કરું છું, તારા શરીરને કે તારા હોદ્દાને નહીં. નવી પેઢીને તમે આ સમજાવશો તો એ પ્રેમથી ને વિવેકથી પગે લાગશે. પણ આપણે એમને કઈ સમજાવીએ જ નહીં, પૂછે હું કામ પગે લાગવાનું, એટલે આપણે થટાક દઈને તમાચો માર્યો, લાગને અમે એટલા વર્ષથી લાગતા હોય, તને 3 વાર લાગવા વાંધો. સમજાવો નવી પેઢીને, એમને કયો કે તમારો ધર્મ તમારું શાસ્ત્ર શું છે. માત્ર કહીને, માત્ર ગીતાજીના શ્લોક ગોખાવી દેશો ને તો ગીતા નહીં ટકે. એને એકાદ ગીતાના શ્લોક પ્રમાણે જીવતા શીખવાડશો ને તો આજીવન તમે આટલા લોકોની આટલા જગ્યાના ગીતાના શ્લોક બેઠા હોય ને એવું તમને આગેથી લાગશે. જીવાડો અને એ વસ્તુ તરફ વારાઘડીએ લઈ જાઓ. અહીંયા નાના નાના બાળકો તમારી પાસે છે તો માત્ર ને માત્ર એને દેખાડો ને, હાલ બેટા હું તને સ્વિમિંગ કરવા લઈ જાઓ. એકાદ કથા કયો તમારા અહીંયા બેઠેલા બધા છે ને, માના કોકને તો તમે ઓળખતા જ હશો, એની વાત વાર્તાની જેમ કયો. ચોક્કસ અમારા જેવા વક્તાને બોલાવો, બધું કેળાવો, પણ એકાદ કુટુંબના મોભીને પણ બોલાવીને કયો કે આ જે દાદા હતા કે જે ફલાણું ગામ, તમારું મૂળ ગામ કયું છે સુનિલભાઈ? હા, વેળાવદર થી મુંબઈ સુધી અમદાવાદ સુધીની યાત્રા આ પેઢીએ કઈ રીતે કરી છે એ સંઘર્ષની કથા એને વાર્તાની જેમ કયો, જેથી કહી શકે કે મારા દાદા કેટલી વી અહીંયા પહોંચ્યા હતા. અત્યારે તમારા બધાના સંતાનોને ખબર છે કે મુકેશ અંબાણીના પપ્પા ધીરુભાઈ અંબાણીને એણે કેવી રીતે ચોરવાડથી તરકીથી આટલું 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 કર્યું. એમને રતન ટાટાની બધી જ બાયોગ્રાફી ખબર છે, ઝુકરબર્ગની ખબર છે, એલન મસ્કની ખબર છે, તમારા દાદાને ખબર છે. અત્યારે દાદાને તમે ક્યાં સુધી યાદ રાખો, 7-12માં તમારું નામ એનું નામ ન આવે ત્યાં સુધી. જેવું ઓલું નામ વયું ગયું જતા રહ્યા. આ તમે છેલ્લી પેઢી છો કે જે આટલા ફોટા સાચવી રાખો. હવે તો ઘરમાં કયા ફોટા કઈ જગ્યાએ લગાડવો એ ઇન્ટિરિયર વાળા નક્કી કરે. ઘરે તમારું, પૈસા એ તમારા, પપ્પા એ તમારા, તો એમ કે અહીંયા નહીં સારું લાગે. ધર્મમાં આપણે એવું કર્યું,
કેમ નવી પેઢીને ક્યાંક 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 શ્રદ્ધા નથી બેસતી? હવે તો ભગવાને ત્યાં આપણે કેવા કારકુન જેવા રાખીએ, ભગવાન આપણા કામ ન કરે એટલે ભગવાન બદલાવી નાખવાનું. સોળ સોમવારથી વ્રત ન પડે તો મંગળવારનું વ્રત કરી નાખવાનું, હવે ભગવાન જવા દો. ભગવાને આપણને એવા જોઈએ છે કે જે આપણું કીધું કરે, આપણા કામ કરી નાખે. તમે જુઓ, તમે આપણે નાના હતા ને તો આપણા મંદિરની અંદર એક બે ફોટા હતા, આપણી કુળદેવી ના હોય, આપણા આરાધ્ય દેવ ના હોય ને ગણેશ હોય બસ. હવે તો ઘરમાં જેટલા માણા એટલા ભગવાન, એટલી શ્રદ્ધાઓ, કોઈ કોઈની શ્રદ્ધાએ ભેગી આપણી નથી. એટલે ઓલો છોકરું, નાનું બાળક જે મંદિરમાં પગે લાગે છે ને, કન્ફ્યુઝ થાય છે કે કોને યાદ કરવાના, વિપટ ટાણે કોને સમરવાના. એટલે પછી નક્કી કરી નાખે, આ બહુ કન્ફ્યુઝન વાળું છે, આ બાજુ નથી જવું, આ રસ્તે નથી જવું. અદ્વૈત વાત તમે એને ક્યારે સમજાવશો? પહેલું વહેલું કે તમે એને માણસમાં ઈશ્વર દેખાડો. તમે આખા ગંગાના પ્રવાહમાં છો ને, તો બ્રહ્મા ગંગાના પ્રવાહમાંથી મોટા ગંગોત્રીથી એકાદ મોટું પથ્થરનો ટુકડો, પર્વતમાંથી એકાદ પથ્થરનો ટુકડો પડે, ગંગાના ગંગોત્રીના વહેણમાંથી થાતું 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 અહીં સુધી આવી જાય, ગંગાના વહેણ એના તમામે તમામ ખૂણાઓ છે એ કાપતું જાય, ઘટાતું જાય, ઘસાતું જાય, અને એમાંથી ગોળ પર્વત બને, અને જે નાકામો વસ્તુ હતું એને શાલિગ્રામ થઈને પૂજાય. કારણ કે ઘસાણું ને એટલે ઉજવાણું, ઘસાઈને ઉજડા થાવ, કટાઈ જાવ ને એના કરતા થોડા ઘાય જાવ, એટલું તો કરી જાવ. લોખંડનો એકાદ ટુકડો છે ને, એથી તમને જડે ને, તમે ભંગારવાળાને ત્યાં જાઓ ને તો એ તમને કે 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા જેવો લોખંડનો ટુકડો. પણ એ લોખંડનો ટુકડો ક્યાંક ઘસાય, ક્યાંક એનો ઘાટ ઘડાય, એમાંથી એકાદ વસ્તુ બને, સાંકળ બને, તો એનો ભાવ વધી જાય. એ જ લોખંડ જે ફેંકી દેવાનું હતું, જે ભંગારની દુકાને જવાનું હતું, ઘાટ ઘડાણો એટલે એના ભાવ વધાઈ ગયા. વધુ ઘાટ, વધુ તીક્ષ્ણતાથી કામ કર્યું, વધે પોતાનું ઘસાણું, સાંકળમાંથી સોયનું સ્વરૂપ ધારણ કર્યું, નાનો એવો કાંટાનું સ્વરૂપ ધારણ કર્યું, અને એકાદ ઘડિયાળમાં રખાય તો એ જ સોના લોખંડનો ટુકડો કે જેના 20-30 રૂપિયા આવવાનો હતો, એ 7 લાખ 20 લાખ 25 લાખની ઘડિયાળનો મોઈન મુદ્દો બની જાય. કારણ કે એનો ઘાટ ઘણાણા. તમને બધાને ખબર છે, અહીંયા બહેનો છે એટલે તમને સોનું, સોનીની દુકાને જાઓ તો સરસ મજાનો સોનાનો સેટ જુઓ, ઘાટ ઘડાયેલા સરસ મજાના સોનામાંથી ઘડાયેલો તમે જુઓ તો સોનાનો સેટ તમને સોનીની દુકાનને રૂડી લગાડે, જે સ્ત્રી એ ઘરેણું પહેરે એની ડોકે રૂડી લગાડે, અને ત્રણ જણા પૂછે ક્યાંથી કરાયો, ક્યાંથી કરાયો, ક્યાં ઘાટ ઘડાયો. પછી કોઈક એમ કે આ 4 તોલાનો છે, 5 તોલાનો છે. 5 તોલાના ઘરેણા તમે પહેરો ઘાટ ઘડાયેલા તો સોનીની દુકાને રૂડી લાગે, સોનીનું મહત્વ વધે, તમારી એ સુંદરતામાં વધારો થાય. પણ એનું એ 5 તોલાની લગડી તમે ગળે પહેરીને ફરો, તમને કોઈ પૂછે? 5 તોલાની જ લગડી હોય, એટલું જ સોનું હોય, કોઈ પૂછે નહીં. હા મહિનો જોઈને રાધર કહો કે આ શું હવે આંટા મારતી હશે પહેરીને, કારણ કે એમાં ઘડાણો નથી. જેટલા ઘડાશો ને એટલા તમે તૈયાર થશો. અત્યારે આપણા બધાની તકલીફ એ છે કે આપણા બધાના ખૂણા ચોક્કસ જીવન નામની ગંગા તમને ઘાટ ઘડવા માટે પ્રયાસ કરે છે, પણ આપણે કરવા દેતા નથી એને. અહીંયા અહીંયા તમામ નાના મોટા નાના મોટા લોકો છે, એકબીજાને શેના હિસાબે તકલીફ પડે છે? બોલવાના કારણે તમે બોલીને બગાડો છો કોઈને કોઈક સ્વરૂપે. કેમ આપણી જીભમાં એટલી મીઠાશ નથી આવતી, આપણા લહેજામાં એટલી વાત કેમ નથી આવતી? કાળજા બહાર નીકળી જાય, કોતરાઈ જાય એવું તમે જો બોલી શકતા હો તો કોકને સ્પર્શી જાય એવું પણ તમે બોલી શકો. શાસ્ત્રમાં એવું વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થઈ ગયું છે કે તમને હાથ ઉપર ઘાવ લાગે, બહાર કોઈ પણ પ્રકારના ઘાવ લાગે, એને રૂઝાતા બહુ વાર લાગે. પણ તમારી જીભ ઉપર ઘાવ પડે, તમે આજ સવારે ગરમ ચા પીવો, તમને બટકું ભરાઈ જાય, તો તમારી લાળ છે ને એ જીભના ઘાવને રૂઝાપી દે તરત. એટલે તમે જો તમને તમે કોઈ વાલ કરે તો તરત તમને તમે તમારે તરત સુધી ફીલિંગ આવવા માંડે તમને સરસ મજાનું. એનો અર્થ એ છે કે જીભ ઉપર પડેલા ઘાવ તરત રૂઝાઈ જાય, કારણ કે લાળ નામની ભીનાશ એના રૂઝ લાવી દે. જીભ ઉપર પડેલા ઘાવ રૂઝાતા વાર ન લાગે, પણ જીભથી પડેલા ઘાવને રૂઝાતા પેઢીઓની પેઢીઓ વહી જાય એ ભૂલાય નહીં, બહુ અઘરું પડે.
તમે જો ક્યારેક કોઈક લગ્નની અંદર એક મામાજી આડાવડા થયા હોય એટલે ત્રણ જણા પછી એના ઘરે જવાનું બંધ કરી દે, તે દી મને કેમ કરીને બોલાવ્યો હતો, મને બોલાવ્યો નહીં, કઈક કરો તો કઈક કોક બોલાવે ને.